Good morning all of you. Welcome to Opera International School. Dhoron 5 vishay paryavaran aaspas ma aje apne vidyarthi mitro chapter 21 jeva pita tevi dikri tema vidyarthi mitro aje apne nava topic sathe navu sikhishu joye to tamara vaal no rang kyo che tamara vaal ni lambai ma pone લખો એવી રીતે હોય છે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા એવું સમજાવવામાં આવ્યું છે કે જે બાળકો હોય છે એ પોતાના કેવા પોતા જે બાળક હોય એને અલગ અલગ વાળ હોય છે બધા લોકોને ટૂંકમાં અલગ અલગ વાળ હોય છે અલગ અલગ રંગના હોય છે એટલા માટે કે છે તમારા વાળની લંબાઈ માપો અને લંબાઈ પણ અલગ અલગ હોય છે શું તમારા વાળ તમારા પરિવારમાં કોઈના જેવા છે જો હા તો તે વ્યક્તિનું નામ લખો કે જેવી રીતે આપણે જોયું હતું કે નીલમના વાકડીયા વાળ હતા અને તે કોના જેવા હતા તેની મમ્મી જેવા તો તેનું એનું નામ લખ્યું હતું એવી જ રીતે તમારા પરિવારના બીજા સભ્યોના વાળ કે તમારા પરિવારના બીજા સભ્યોના વાળ માપો બીજા કે છે બા હોય છે દાદા હોય છે એવી રીતે એ લોકોના વાળ માપવાનું કહે છે તમારા પરિવારમાં સૌથી લાંબા વાળ કોના છે અમારા પરિવારમાં સૌથી લાંબા વાળ મારા મમ્મીના છે એવી જ રીતે તમે એવા કેટલા લોકોને જાણો છો જેમના વાળ એક મીટર કરતાં લાંબા હોય છે લાંબા વાળ હોવા તે તેમના પરિવારના વારસાગત છે તો કે હા અમારી સોસાયટીમાં કે અમારી શેરીમાં એક આંટી છે એના વાળ લાંબા છે અને તેના પરિવારમાં બધી સ્ત્રીઓના વાળ લાંબા છે જે વારસાગત છે એવી જ રીતે જોઈએ તો શું તમે જાણો છો કે તમે તમારી ઊંચાઈ કેવી રીતે માપશો તમારી જાતને માથાથી પગના અંગૂઠા સુધી માપો એમ કે છે કે તમારી ઊંચાઈ છે માપવા માટે તમારું માથું અને તમારા પગ સુધી તમારી ઊંચાઈ છે માપો અને તમે કેટલા ઊંચા છો તે લખો એટલે કે તમારી ઊંચાઈ લખો તમે જ્યારે મોટા થશો ત્યારે તમારા મતે તમે કેટલા ઊંચા થશો શું તમારા પરિવારમાં કોઈ એટલી જ ઊંચાઈવાળું છે હા કે મારા પપ્પા છે એની ઊંચાઈ છે એના જેટલી હું ઊંચી થઈશ ટૂંકમાં એવું કહેવાનું છે જો એક છોકરી છે એ દાદીમાની ઊંચાઈ છે એ માપે છે મારે એમાંથી ઊંચું થવું છે જો એ માપે છે અને જોઈએ છે તમારા પરિવારના બધા સભ્યોની ઊંચાઈ માપો અને લખો પરિવારમાં જેટલા મેમ્બરો હોય એની ઊંચાઈ માપવાની છે અને એને લખવાનું છે કેટલી છે શું આ હરીસો છે શું લખ્યું છે શું આ હરીસો છે બાજુના ચિત્રને જુઓ શું મીના હરીસાની સામે ઊભી છે જો આ ચિત્રમાં આપણને દેખાય છે ના આ તો તેની જોડિયા બહેન છે શું તમે ગૂંચવાઈ ગયા તેના મામા પણ એને પહેલી વાર જોઈને ગૂંચવાઈ ગયા હતા એક વખત મમતાની મસ્તી માટે મીનાને ઠપકો મળી ઘણી વખત મમતા તેના મામા સાથે મજાક કરે અને કહે મમતા બહાર ગઈ છે જો બંને જો જુડવા બહેનો છે એટલે એકબીજા સેમ હોય છે એટલા માટે કહે છે કે મમતા મજાક કરે અને મામા ઘણી વખત એવું લાગે કે એની જે બીજી બહેન છે એ મજાક કરે છે એટલા માટે કહે છે કે મમતા મજાક કરે છે મમતા કહે છે કે બહાર ગઈ છે ઘણી વખત એવું થાય છે એમ કે છે ઘણી વખત મમતા કે છે મમતા તેના મામા સાથે મજાક કરે છે અને કહે છે કે મમતા બહાર ગઈ છે પરંતુ હવે મામા યુક્તિ શીખી ગયા છે તે કહે છે કે મરાઠીમાં ગીત ગાઓ શા માટે આવું રમૂજી યુક્તિ તેમના વિશે વાંચો એટલે તમે સમજી જશો જોઈએ તો હવે જ્યારે મીનાની કાકીએ તેને દત્તક લીધી ત્યારે બંને કહેતા કે બે અઠવાડિયાની જ હતી જ્યારે એને દત્તક લીધી હતી ત્યારે અને કાકા મીનાને પૂના લઈ ગયા પૂના લઈ આવ્યા કાકીના ઘરના બધા સંગીતના ખૂબ શોખીન હતા તેના ઘરના હતા એ બધા શોખીન હતા ગીતના એટલા માટે ઘરમાં સવારની શરૂઆત સંગીત સાથે થતી મીના ઘણા બધા ગીતો તામિલ અને મરાઠી એ બંને ભાષામાં જાણતી હતી કારણ કે તેની જોડે રહેતી હતી એટલા માટે ઘરે બધા તામિલ બોલતા અને શાળાના મોટા ભાગના બાળકો મરાઠી બોલતા એટલા માટે મામા કહેતા હતા કે તું કે મરાઠી ગીત ગા એટલે એને ખબર પડી જાય કે આ મીના છે કે મમતા એટલા માટે જો અહીંયા એવું સમજાવવા માંગે છે મમતા તેના પિતા સાથે ચેન્નાઈમાં રહે છે જો મમતા ક્યાં રહેતી હતી ચેન્નાઈમાં અને જ્યારે આપણે જોયું કે મીના છે એ ક્યાં રહેતી હતી પૂના લઈ ગયા હતા ને પૂના લઈ ગયા હતા એટલે એ ત્યાં રહેતી હતી અને ભાષા કઈ બોલતી તમિલ બરાબર મોટાભાગે તમિલ અને મરાઠી જ્યારે મમતા છે તેના પિતા સાથે ચેન્નાઈમાં રહે છે તેના પિતા કરાટે કોચ છે મમતા 3 વર્ષની હતી ત્યારથી તેણે બીજા બાળકો સાથે કરાટે શીખવાનું ચાલુ કરી દીધું હતું રજાના દિવસે કે સવારમાં બંને પિતા અને પુત્રી કરાટેની પ્રેક્ટિસ
કરતા મીના અને મમતા એ એક જ જેવા દેખાય છે, પરંતુ તે એકદમ અલગ છે. કારણ કે જો આ બંનેમાં આપણને એક જેવા દેખાય છે ચહેરા, પણ બંને નામ કે છે અલગ અલગ તફાવત આપણને જોવા મળ્યો. કારણ કે એ મરાઠી ગીત ગાય છે અને જોયું તો આપણે એમ કે મરાઠી ગીત ગાય છે અને તમિલ ભાષા બોલે છે મીના, અને જ્યારે આપણે જોયું તો મમતા છે એ ચેન્નઈમાં રહે છે અને એ તે કરાટેના કોચમાં, એટલે કરાટેની પ્રેક્ટિસ કરે છે, એટલે કરાટે ટૂંકમાં એને આવડે છે. એટલા માટે કહે છે મીના અને મમતા એક જેવા દેખાય છે પરંતુ તે એકદમ અલગ છે. હવે તમને ખબર પડી કે કોણ શું છે તે શોધવાની મામા પાસે તેમની પોતાની રહી હતી. ખબર પડી કે મામાને તેની યુક્તિ રમૂજ હતી. એ યુક્તિ મળી ગઈ કે મરાઠી ગીત જો ગાતી હશે તો એ મીના હશે બરાબર, અને જો કરાટેની પ્રેક્ટિસ એ રીતે કરે છે એટલે ખબર પડી જાય કે મમતા છે. ચર્ચા કરો મીના અને મમતાનું, મીના અને મમતામાં સમાન શું છે, તફાવત શું છે. જોયું આપણે તો કઈ ખ્યાલ આવશે મીના અને મમતામાં સમાન એનો ચહેરો છે, એટલે તફાવતમાં આપણને ખ્યાલ આવ્યો એક કરાટેમાં છે અને ક્યાં છે ભાષા અને સોંગમાં વધારે ગીત ગાય છે મરાઠી ગીત ગાય છે. તમે કોઈ જોડિયા બાળકોને ઓળખો છો તેમાં તેનામાં શું સમાન છે, તેઓ કેવી રીતે જુદા પડે છે, જેવી રીતે આપણે મમતા અને મીનાને જે રીતે ઘણા બધા બાળકો છે આપણા ક્લાસમાં પણ હોઈ શકે છે, આપણી શેરીમાં પણ હોઈ શકે છે બરાબર, આપણા રિલેટિવમાં પણ ઘણા એવા ટ્વિન્સ બાળકો હોય છે જે ચહેરા અલગ ચહેરા છે અને બંનેના સેમ હોય છે, પણ અમુક ભાષા અમુક પ્રવૃત્તિ હોય એમાં એ અલગ રીતે તરી આવતા હોય છે. તમે એવા જોડિયા બાળકોને ઓળખો છો જે સમાન દેખાતા નથી. ઘણા બાળકો એવા હોય છે જોડિયા હોય પણ અમુક સમાન ન દેખાતા હોય, પણ અમુક રીતે છે એ મળી આવતા હોય છે. મીના અને મમતા બંને એકબીજાને ખૂબ જ મળતા આવે છે, છતાં તેઓ જુદા છે. ઉદાહરણ તરીકે મીના બે ભાષા જાણે છે. જો મમતા પરિવારમાં બે ભાષા બોલાતી હોત તો તે પણ બે ભાષા શીખી શકત, કારણ કે નાનપણથી જ એ મીનાને બે ભાષા એના પરિવારમાં બોલતા હતા, એટલા માટે મીના બે ભાષા ઓળખી શકે છે. અને જ્યારે મમતા છે એ બે ભાષા ઓળખી શકતી નથી કારણ કે એના પરિવારમાં બોલતા નહોતા. આપણે ઘણી વસ્તુઓ જેવી કે ભાષા, સંગીત, વાંચન કે ગૂંથણ શીખીએ છીએ જ્યારે આપણને તે કરવાની એમ કે છે તક અને પરિસ્થિતિ મળે, જ્યારે આપણને પરિસ્થિતિ અને તક મળે છે ત્યારે એમ કે છે આપણે એ શીખીએ છીએ. જેવી રીતે મીના અને મમતાને નાનપણથી એ તક મળી હતી, જ્યારે મમતા છે એને કરાટેની તક મળી હતી અને જ્યારે મીના છે એને શું થયું કે સંગીતમાં કે ગીત ગાવાની બે તક મળી હતી. જેથી મિત્રો અહીંયા સુધીનો આજે ટોપિક આપણે શીખ્યા, નવો ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. થેન્ક યુ.